हेलो मित्रों, आज आप उनाळामां मळती केरीनी गोटलीओना फायदा विषे जाणीए। केरी खाधा पछी कचरामां फेंकी देवामां आवता कोटलामांथी गोटलीनो खावानो उपयोग करवामां आवे तो मानव शरीरमां विटामिन बी 12 नी कमी दूर करी शकाय छे। आ गोटलीमांथी मळतुं मेग्नीफेरिक नामनुं घटक मानव ब्लडमांना शुगर લેવલને નિયંત્રણ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતું હોય તેવું તારણ છે। 100 ગ્રામ ગોટલીમાંથી 2 કિલો ના કેરીના રસ કરતાં વધુ પોષક તત્વો મળી રહે છે। કેરીના ગોટલામાં સંતુલિત પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ઓઇલ અને ફાયકોટો કેમિકલ્સ છે। વિટામિન બી 12 ની ઉણપમાંથી પીડાતા 80% શાકાહારીઓના શરીરમાં બી 12 લેવલ નોર્મલ કરવામાં મદદરૂપ થાય છે। માનવ શરીર માટે જરૂરી 20 એમિનો એસિડમાંથી 9 એમિનો એસિડ શરીરમાં બનતા જ નથી। આ 9 એમિનો એસિડ ફિનાઇલ એલિનિન, વેનિલ, થ્રિઓનિન, ટ્રિપ્ટોફન, મેથિઓનિન, લ્યુસિન, આઇસોલ્યુસિન, લાયસિન, હિસ્ટિડિન કેરીની ગોટલીમાંથી બહુ જ મોટી પ્રમાણમાં જોવા મળે છે। એમિનો એસિડમાંથી તૈયાર થતા પ્રોટીન જ શરીરમાં પાચક સહિતની દરેક ક્રિયાઓમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે। જુદા જુદા એમિનો એસિડની ચેઇન જ પ્રોટીન છે। શરીરના સ્નાયુઓ પણ પ્રોટીનમાંથી જ બનેલા હોય છે। માનવ શરીરમાં વિટામિન બી સિવાય વિટામિન બનતા નથી। કેરીની ગોટલીમાંથી વિટામિન સી કે ઈ મળે છે, જે શરીરમાંથી કચરો દૂર કરવાના એન્ટીઓક્સિડન્ટ તરીકે ભૂમિકા ભજવે છે। કેરીની ગોટલીમાંથી સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, જસત, મેંગેનીઝ જેવા ખનિજ તત્વો પણ મળે છે। કાજુ, બદામ કરતાં પણ વધુ પોષક ઘટકો કેરીની ગોટલીમાં છે। શરીરમાં તેનાથી ચરબી પણ વધતી નથી। ભારતમાં 1.88 કરોડ ટન કેરીનું ઉત્પાદન થાય છે, તેમાંથી 6% કેરીનું ગુજરાતમાં ઉત્પાદન થાય છે। તેમાંથી નીકળતી ગોટલીમાંથી કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન 44-88% સંતુષ્ટ ફેટી એસિડ, એમિનો એસિડ ઉપરાંત જુદા જુદા મિનરલ્સ પણ મળે છે। કેરીની ગોટલીમાં સ્ટાર્સના સ્વરૂપમાં કાર્બોહાઈડ્રેટ હોવાથી તેના ઉપયોગ ઘઉંના લોટના વિકલ્પ તરીકે પણ કરી શકે છે। ગોટલીમાંનું મેગ્નીફેરિકનું ઘટક ડાયાબિટીસને અંકુશમાં રાખે છે। કેરીની ગોટલીમાં જોવા મળતું આ મેગ્નીફેરિક નામનું ઘટક ડાયાબિટીસને પણ અંકુશ રાખવામાં કામગીરી કરે છે, તેમજ તેમાંના આઇસો મેગ્નીફેરિન અને ફ્લેવોનાઇડ્સ જેવા ઘટકો કેન્સર તથા મેદસ્વાન જેવા રોગો સામે પણ રક્ષણ આપવા સમર્થ છે। આપણા આહારમાં પોલીસેકરાઇડ નામના સ્વરૂપમાં સ્ટાર હોય છે। આ સ્ટારનું વિઘટન થાય ત્યારે તેમાંથી સુગર અલગ પડે છે અને તેમાં બ્લડમાં ભરે છે। આ માટે ઓતરડામાં એમિલાઇઝ નામના પાચક રસો જરે છે। આ રસો સ્ટાર્સમાંથી સુગરને અલગ પાડવાનું કામ કરે છે, પરંતુ મેગ્નીફેરિક નામની ગોટલીમાં આ ઘટક આ પ્રક્રિયાને મંદ પાડી દે છે, તેથી સ્ટાર્સમાંથી સુગર અલગ પડતી નથી, તેથી ડાયાબિટીસ અંકુશમાં રહે છે। બીજા શબ્દોમાં કહીએ તો બ્લડમાંથી સુગર ભરતી નથી, તેથી ડાયાબિટીસ અંકુશમાં રહે છે। સાલ સાથે કેરી ખાવાથી પણ ડાયાબિટીસ અંકુશમાં રહે છે। કેરીની ગોટીની માફક કેરીની છાલમાં પણ મેગ્નીફેરિન છે, તેથી પાકી છે કેરી છાલ સાથે ખાવામાં આવે તો તેનાથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદો મળે છે। છાલની સાથે માનવ શરીરના અંતરડામાં જતા ફાઇબર પાચનની પ્રક્રિયામાં સરળ બનાવે છે। શરીરમાં જતા ફાઇબર શરીરમાંનું વધારાનું સુગર પણ બહાર ખેંચી જાય છે। તો મિત્રો, જોયા કેરીના ગોટલીના ખાવાના અઢળક ફાયદા। તો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો મિત્રોમાં। થેન્ક યુ।